નમસ્કાર દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આપ સૌ કોઈ જાણો છો તે રીતે લોકમંચ કાર્યક્રમમાં દરરોજ અલગ અલગ વિષય ઉપર જે તે વિષયના એક્સપર્ટને બોલાવીને તેમની સાથે ચર્ચા વિચારણા કરતા હોઈએ છીએ, તેમના મંતવ્યો લેતા હોઈએ છીએ. પરંતુ આજે લોકમંચ કાર્યક્રમમાં વાત કરવી છે એક ખાસની. જી હા, આજે તારીખ કઈ છે? 8 માર્ચ. આજે કઈ વિશેષ દિવસ છે કે યાદ આવે છે? શું છે આજે? આજે વિશ્વ મહિલા દિવસ છે. બિલકુલ. તો દર્શક મિત્રો, પાછલા ઘણા દિવસોથી, ઘણા મહિનાઓથી આપણા દેશમાં મહિલાઓ વિશે જાગૃતિ આવી છે એવું કહી શકાય. કદાચ દિલ્હીમાં જે ગેંગરેપ થયો ત્યારબાદ વધારે જાગૃતિ આવી છે. પરંતુ મહિલાને પુરુષ સમોવડી બનાવવાનો દરજ્જાની વાત કરવામાં આવે, મહિલા જાગૃતિની વાત કરવામાં આવે, મહિલા ઉપર થતા અત્યાચારની વાત કરવામાં આવે, ઘણી બધી વાતો કરવામાં આવે છે. આજની મહિલા મોડર્ન પણ બની છે. આજે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે આપણા સ્ટુડિયોમાં અમે મહિલા મહેમાનોને જ આમંત્રિત કર્યા છે અને તેમની સાથે આજના દિવસની વાત કરીશું. આ ડેઝ કેમ મનાવવામાં આવે છે? ડેઝ એટલા માટે મનાવવામાં આવે છે કે જે તે વિષયની જાગૃતિ લોકોમાં, સમાજમાં આવે તેની માટે. વેલ, અમારા સ્ટુડિયોમાં અમે જે મહેમાનોને ઉપસ્થિત કર્યા છે તેમાંના એક મહેમાન છે ભાવિનીબેન જાની, જેઓ જાણીતા ટીવી સિરિયલ કલાકાર છે, ફિલ્મોમાં પણ કામ કર્યું છે. ભાવિનીબેન, આપનું પણ સ્વાગત છે. દર્શક મિત્રો, અમારા બીજા મહેમાન છે સપના વ્યાસ પટેલ, જેઓ ફિટનેસ પ્રોફેશનલ છે. સપનાબેન, આપનું પણ સ્વાગત છે. થેન્ક યુ સો મચ. અને દર્શક મિત્રો, અમારા ત્રીજા મહેમાન છે રુઝાન ખંભાતા, જેઓ સફર બિઝનેસ વુમન છે. રુઝાનબેન, આપનું પણ સ્વાગત છે. આપનેથી શરૂઆત કરીશ પ્રશ્નની, કે એક તો મને છે ને આ મારો અંગત માનવું છે કે સ્ત્રી પુરુષ સમો વળી નથી, આવું કહેવાય છે. આ જે કહેવાય છે ને એમાં જ મને વાંધો છે. કારણ કે મને યાદ છે કે મોરારી બાપુ એવું કહે છે કે જ્યારે કોઈ માણસ એમ કે ને કે ભગવાન છે કે નહીં એ પ્રૂવ કરીને બતાવો તો તમારે કશું જ નહીં બોલવાનું. કારણ કે માણસને ખબર છે ભગવાન છે ને તો જ પ્રૂવ કરવાની વાત કરે છે. એટલે આ જે સ્ત્રી પુરુષ સમોવડી નથી અને કરવી જોઈએ, આવી બધી વાતો શું કરવા? સ્ત્રી પુરુષ સમોવડી છે, અરે એની કરતા સુપિરિયર છે, તો શા માટે આવું તમે પૂછો છો? તમારું શું માનવું છે? હવે આજે તમે સમવડી ની વાત કરી, મારે થોડું અલગ રીતે કેવું છે કે યાર, અમે સમવડી નથી ને અમારે સમવડી થવું બી નથી. પુરુષની એક અલગ કેરેક્ટરિસ્ટિક છે, ના કે પુરુષ ના કહેવાય, બરોબર છે? ને સ્ત્રીની પોતાની અલગ કેરેક્ટરિસ્ટિક છે, એટલે આપણે સમવડી ની વાત નથી કરતા. વી હેવ ટુ બી કમ્પેટેબલ વિથ ઈચ અધર, ધેટ ઇઝ વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. ના તો અગર બંને સમવડી હોય અને બંને સેમ હોય તો એને સ્ત્રી પુરુષ કહેવાય જ નહીં. વી કેન ડિફરન્શિયેટ બિટવીન ધેટ. અને કમિંગ બેક ટુ, એટલે એ જે સ્ત્રી પુરુષ સમવડી છે, આઈ ડોન્ટ નો જેને કહ્યું છે, આઈ નો માર્કેટમાં કહેવાય છે, પણ આઈ વુડ રાધર સે કે લેટ અસ હેવ સ્ત્રી એઝ સ્ત્રી એન્ડ પુરુષ એઝ પુરુષ. જે પુરુષ કરે છે વી રિસ્પેક્ટ ધેટ, અને જે સ્ત્રી કરે છે વી વોન્ટ ધેટ સેમ રિસ્પેક્ટ. કારણ કે અગર અમે પુરુષ જેવું કરશું જે કરીએ બી છીએ, પણ યુ નો અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે પુરુષો સ્ત્રી જેવું નથી કરી શકતા. અને જે સ્ત્રીઓ મલ્ટીટાસ્કિંગ કરે છે, જે લોકોની ક્વોલિટીઝ છે લાઈક મલ્ટીટાસ્કિંગ કરે છે, જે કમ્પેશનેટ પેશનેટ પૂરું ફેમિલી મોટું કરે છે, પૂછો કોઈ પુરુષને કરી શકશે? ના, એ નહીં કરી શકે. પણ અમે એ સામે પુરુષ પાસે શું માંગીએ છીએ? અગર આજનો આપણે બર્નિંગ ઇસ્યુ શું છે? આજ સુધી આપણે બધા વુમન એમ્પાવરમેન્ટની વાત કરી છે, આઈ એમ વેરી પ્રાઉડ એન્ડ હેપી ટુ સે કે વી આર મૂવિંગ ટુવર્ડ્સ વુમન એમ્પાવરમેન્ટ. અગર તમે અગર બિઝનેસ સેક્ટરમાં જુઓ તો બહેનો વધારે બિઝનેસ કરે છે, તમે ઓફિસ એટલે એ સેક્ટરમાં જુઓ તો બહેનો વધારે જોબ્સ કરે છે, કોઈ બી ફિલ્ડમાં તમે પ્રોફેશનલમાં બહેનો દેખાય છે, તમને મૂન પર ને રહે એટલે સ્પેસમાં બી બહેનો જાય છે. પણ અત્યારે વોટ વી રિક્વાયર એઝ અ વુમેન, નાઉ વી આર ટોકિંગ ઓફ વુમેન સિક્યોરિટી, વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. જેને કે છે વુમેન, નારી સુરક્ષાની ઇમ્પોર્ટન્ટ છે. અને એ વાત તો હકીકત છે, જે દુનિયાની કોઈ તાકાત ફેરવી નહીં શકશે. બાયોલોજીકલી એટલે શક્તિ માનવામાં આવે છે. અને જે ઘરમાં સ્ત્રીની પૂજા થાય છે ને ત્યાં કોઈ દિવસ લક્ષ્મી ખાલી નથી થતી, આવી માન્યતાઓ પણ છે આપણા દેશમાં. રુઝાનજી, આપને ખાસ પૂછ્યું, આપણે વાત કરી કે એક નવ્ય સત્યતા છે આપણા સમાજમાં કે તમે કીધું કે પુરુષમાં જેટલી સ્ટ્રેન્થ હોય છે એટલી વુમન્સમાં નથી હોતી. સપના, મને બહુ સારી વાત કરી. ભૂતકાળમાં આપણા દેશમાં ઝાંસીની રાણી પણ થઈ ગયા, સીતા પણ થઈ ગઈ, ઘણા બધા બારવટિયામાં પણ સ્ત્રીઓ હતી, તો એ આજે પણ શક્ય છે? કેમ શક્ય નથી? છે ને, શક્ય ને થાય છે ને, એમાં કોઈ ડાઉટ જ નથી. અને જે આપણે બાયોલોજીકલી વાત કરતા હતા કે પુરુષ ફિઝિકલી સ્ટ્રોંગ છે, સ્ત્રી મેન્ટલી સ્ટ્રોંગ છે. બિલકુલ.
લેટ અસ રિસ્પેક્ટ ઈચ અધર ફોર ધેટ. કારણ કે તમે જોશો તો ફિઝિકલી સ્ત્રી પુરુષ ને માત નહીં આપી શકે, પણ મેન્ટલી પુરુષ સ્ત્રી ને માત નહીં આપી શકે. એટલે જયારે મેન્ટલી પુરુષ સ્ત્રી ને માત નથી આપી શકતો, એટલે એનું ફિઝિકલ સ્ટ્રેન્થ વાપરે છે, જે હાર્મફુલ છે. એટલે કમિંગ બેક ટુ, જે પુરુષોએ સમજવું જોઈએ કે એના કરતા એકબીજાને માત આપવા કરતા ઇટ ઇઝ બેટર કે લેટ અસ રિસ્પેક્ટ ઈચ અધર. કારણ કે તમે જેમ કહ્યું કે એના વગર સમાજ જ નથી ચાલવાનો. એક્ઝામ્પલ એક ને દસ આપી, અત્યારે લેટેસ્ટ એક્ઝામ્પલ કે પટેલ સમાજ પોતે હવે એ લોકોના સમાજમાં લેડીઝ નથી મળતી મેરેજ માટે, તે લોકોને બહારથી લેડીઝ લાવીને મેરેજ કરાવવું પડે છે. એ સમાજ માટે બહુ નેગેટિવ થઈ રહ્યું છે. એટલે ઓબ્વિયસલી હવે એ લોકો કહે છે કે ના, અમારો સમાજ વધારો છે, એટલે હવે લોકો સ્ત્રી એટલે ધે વોન્ટ કે મોર ફિમેલ શુડ બી બોર્ન. એક તમને બીજો એક્ઝામ્પલ આપો, મેં અત્યારે જ વાંચ્યું કે એમાં એક વિલેજમાં, ભૂલી ગઈ ક્યાંનું, પણ એક સરસ ચીજ છે કે લોકો જેવી નાની છોકરી બોર્ન થાય એટલે પૂરું એ વિલેજ, એનો પંચાયત એ લોકોના બેંકમાં જઈને 5,000 રૂપિયા જમા કરી દે, તાકી એ પૂંજી રહે એ છોકરી જયારે મોટી થાય નહીં. એટલે આવી સ્ટેપ્સ બી લેવા રહી છે. લેટ અસ એપ્રિશિએટ ધોઝ થિંગ્સ. એટલે આ બધાના લીધે યસ, આપણી પાસે સીતાજી નો એક્ઝામ્પલ છે, રાણી ઝાંસીબાઈ નો એક્ઝામ્પલ છે, એવી રીતે આપણી ઓબ્વિયસલી મોડર્ન સોસાયટીમાં બી ઘણા એક્ઝામ્પલો છે યા થઈ જ રહ્યા છે. પણ અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે હવે ખાલી 2-4 એક્ઝામ્પલો થી કામ નથી થવાનું. સપનાજી આપણે શું કહ્યું છે કે કોઈ પણ મા બાપ જયારે છોકરું થવાનું હોય ને ત્યારે એવી આશા રાખતું હોય છે કે મારે દીકરો આવે, દીકરી ના આવે, એવી આશા કેમ આવું કેમ વિચારતા હોય છે? આની પાછળ માનસિકતા શું હોય છે જવાબદાર? પહેલાના જમાનામાં અલગ આ માન્યતા હોવાના પાછળ ઘણા બધા અલગ રીઝન્સ હતા, કે એને દહેજ આપવું પડતું હોય છે, કે પછી સ્ત્રી એટલે છોકરીને ઉછેર કરવો ઇન ઇટસેલ્ફ ઇઝ અ વેરી એની સેફટી થી લઈને એનું ફર્સ્ટ ઓફ ઓલ તો એ દહેજમાં જ અડધું તો એનું જતું રહેતું હોય છે. તો આ રીઝન્સ, અને બીજું કે હિન્દુ રિચ્યુઅલ્સ જો જોવા જઈએ તો છોકરો જ હોવો જોઈએ, છોકરો જ અમુક રિચ્યુઅલ્સ કરી શકે, મારું નામ છોકરો સાચવશે. તો એ બધા જે પહેલા ના હતા, આજે એક બાજુ આવું પણ છે કે જ્યાં સ્ત્રી ભ્રૂણ હત્યા થાય છે, અને બીજી બાજુ એવા પણ ફેમિલી ને પેરેન્ટ્સ જોવા મળે છે કે જેમને એક જ સંતાન હોય અને એ દીકરી હોય અને એની ખૂબ જ સારી રીતે એનો ઉછેર થતો હોય. સમાજના મા બાપ એ વિચારતા હોય છે મારે દીકરો આવે, એની પાછળ ઘણી બધી માન્યતા. જો દીકરી આવે ને તો દીકરી આવે એના પહેલા દિવસથી જવાબદારી મા બાપની ચાલુ થઈ જાય, આનું રક્ષણ કરવું પડશે, એને મોટી કરીશ, ભણાઈ ગણાઈશ, એને સાસરે મોકલીશ, તો એની સાસુ કેવી હશે, એને સાચવશે કે નહીં સાચવે, ઘણી બધી જવાબદારીઓ, દહેજ પ્રથા, અને જેમ કે એમણે કીધું કે તો આવું કેમ. સૌથી પહેલા મને મારો ફેવરિટ ડાયલોગ છે કે જ્યારે આપણે દીકરી જન્મે છે તો દીકરી જિંદગી પર પોતાના ફેમિલી રહે છે, જયારે દીકરો જન્મે છે ત્યારે પરણ્યા પછી પોતાની વાઇફ નો થઈ જાય છે. ધીસ ઇઝ અ વેરી નોન ફેક્ટ વિચ ઇઝ રોંગ. કમિંગ બેક ટુ આજે તમે ડિમાર્કેશન કહો છો, કારણ કે પહેલાના જમાનામાં લોકોના માઇન્ડમાં એવું હતું કે અમારો છોકરો થશે તો એ અમારો વંશને આગળ વધાવશે, અને એ સ્વાર્થ હતો કે અમારા વંશને આગળ વધારવા માટે ખાલી છોકરો જ કરી શકે છે. સેકન્ડલી જે તમે રાઇટલી કહ્યું કે દહેજની પ્રથા હતી જે હવે ઓબ્વિયસલી પ્રેક્ટિકલી જઈ રહી છે, એટલે એને જે આપવા માંગે છે લોકો ખુશીથી આપે છે, એટલે પણ ઇશ્યુ હવે એ બીજા ઇશ્યુ નથી. હવે સેકન્ડલી ધ ફેમિલીઝ વિચ વી ફિયર, વિચ આઈ નો રાઇટ આઉટ, કે ભાઈ મારી છોકરી બોર્ન થાય છે તો ધ વેરી ફિયરિંગ ઇઝ બિગેસ્ટ ફિયર ઇઝ નાવ ધ સિક્યોરિટી ફોર ધ ગર્લ, કે જે લોકો વિચારે છે કે મારી છોકરીને આ સમાજમાં ભલે સમાજ